નમસ્કાર. તારીખ 16 જાન્યુઆરી, આજનો દિન મહિમા, શ્રી મહાદેવ ગોવિંદ રાનડેનો નિર્વાણ દિન. પ્રખર ન્યાયમૂર્તિ મહર્ષિ ગોવિંદ રાનડેનો જન્મ ઈસવીસન 1842માં થયો હતો. સ્નાતક થયા બાદ કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું. કોલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નિમાયા અને ત્યાર પછી મુંબઈ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક થઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા. તેમનો મરાઠા સત્તાનો ઉદય આ ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પૂના જ રહ્યું. વ્યાખ્યાનમાળા, ઔદ્યોગિક પ્રદર્શન, પ્રાર્થના સમાજ જેવી અનેક સંસ્થાઓના તેઓ સ્થાપક હતા. વિધવા વિવાહ ઉત્તેજક મંડળના તેઓ સક્રિય સભ્ય હતા. 22 વર્ષના લગ્નજીવન પછી તેમના પત્ની ક્ષયથી અવસાન પામતા બીજીવાર લગ્ન પણ કરેલા આપણા ભારતીય સમાજમાં પેસી ગયેલા અનેક કુરિવાજો, જેવા કે વિધવા વિવાહ પર પ્રતિબંધ, સ્ત્રીઓની અવનત દશા, અસ્પૃશ્યતાનું કલંક, બાળ લગ્ન વગેરેમાં ફસાયેલી પ્રજાને જાગૃત કરી જીવનભર સમાજ સુધારાના પાયાનું મૂલ્યવાન કાર્ય કર્યું. હિન્દી, અર્થશાસ્ત્ર અને સમાજ સુધારણા પરના તેમના લખાણોએ રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરું પાડ્યું. મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડૂતોની આર્થિક સ્થિતિનું એમણે નિરીક્ષણ કર્યું. બ્રિટિશ સરકારે તેમને ફાઇનાન્સ કમિટીમાં પણ સમાવેલા. 16 જાન્યુઆરી 1916ના રોજ સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડે અવસાન પામ્યા. એમનો જીવન મંત્ર ખરેખર અત્યંત આચરણીય છે. ટુ ડેર ટુ વિલ, ટુ એક્ઝિક્યુટ એન્ડ ટુ બી સાયલન્ટ.